ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેમ ભારત સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને વિશ્વની અંદર ગૌરવ અપાવે છે, એવી બાબત ગુજરાતને પણ લાગુ પડે છે. સાંસ્કૃતિક વારસામાં સાંસ્કૃતિક, ઐતિહાસિક, ત્યાર પછી ધાર્મિક કે એને લગતા કેટલાક સ્થળો આવેલા છે, જેની અંદર લોથલ જે ધોળકા તાલુકામાં આવેલું છે, લીંબડી છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કે રંગપુર ખાતે આવેલું છે, ત્યાં પછી ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે, રાજકોટ જિલ્લાની અંદર રોજડી અથવા શ્રીનાથગઢ છે ત્યાં આ પ્રકારના ઉત્ખનન કરતા ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે એ ખોદકામ કરતા આપણને મળી આવેલા છે. આ ઐતિહાસિક સ્થળો કે જે લોથલ હોય કે મોહેંજોદડો હોય કે હડપ્પા હોય, એની કેટલીક આપણી વિશિષ્ટતાઓ છે એ ગુજરાતને ગૌરવ અપાવે છે. હવે કેટલાક મહત્વના ઐતિહાસિક જે આપણા સ્થળો છે જે ગુજરાતને દેશ વિદેશમાં નામના અપાવે છે, એવા સ્થળોની વાત કરીએ તો કીર્તિ તોરણ વડનગરની અંદર, અશોકનો શિલાલેખ જૂનાગઢની અંદર, સૂર્ય મંદિર છે મોઢેરાની અંદર, ચાંપાનેરનો દરવાજો છે ચાંપાનેરની અંદર, રુદ્ર મહાલય છે સિદ્ધપુરની અંદર, મુનસર તળાવ છે એ વિરમગામની અંદર, અને અમદાવાદની અંદર જોવાલાયક સ્થળોની અંદર જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીધી સૈદ નિર્દાળી જે વિશ્વ પ્રસિદ્ધ કલાત્મક વતરણી માટે આખા વિશ્વની અંદર પ્રસિદ્ધિ પામેલી છે, અખીસીના જે ચહેરાઓ છે એ અમદાવાદની અંદર જોવાલાયક સ્થળો પૈકીના આ મહત્વના કહી શકાય એવા સ્થળો. પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ અને મોહબત ખાનનો મકબરો જે જૂનાગઢની અંદર આવેલો છે, કલાત્મક અને કોતરણી માટે એ આખા ગુજરાતની અંદર પ્રસિદ્ધ પામેલા છે એવા આ પિક્ચર છે એ આપણે જોઈ શકીએ કે મુનસર તળાવ હોય, ચાંપાનેરનો કિલ્લો હોય, મોહબત ખાનનો મકબરો હોય, મોઢેરા હોય, સહસ્ત્રલિંગ તળાવ હોય કે ચાંપાનેરનો કિલ્લો હોય, ધોળકાનું તળાવ હોય, તો એ આપણને આખી ઓળખ ગુજરાતની બતાવે છે. એવા આપણા કેટલાક ધાર્મિક સ્થળો છે એ ગુજરાતને ગૌરવ અપાવે છે દેશ વિદેશની અંદર, જેની અંદર જગત મંદિર છે, દ્વારકાધીશનું મંદિર છે અને જગત મંદિર કહેવાય છે, ત્યાં આપણી 4 જે પીઠો છે એમાંની એક પીઠ દ્વારકાની અંદર કહે છે શારદા પીઠ, ત્યાર પછી 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મોટામાં મોટું અને પહેલા નંબરનું જે મંદિર છે જ્યોતિર્લિંગ એ છે સોમનાથ, ગીર સોમનાથમાં આવેલું છે, બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી, મહેસાણા જિલ્લાની અંદર બહુચરાજી, પંચમહાલની અંદર મહાકાળી માતાનું મંદિર, પાટણ જિલ્લાની અંદર ઉનાવા ખાતે મીરા દાદારની દરગાહ, જૈન મંદિરો છે એની અંદર પાલીતાણા, ભાવનગર જિલ્લાની અંદર જોવા મળે છે, 393 મંદિર છે ખેડા જિલ્લાની અંદર ડાકોર ખાતે જોવા મળે છે, અને અરવલ્લી જિલ્લાની અંદર શામળાજી છે એ શામળાજી જ્યાં મેળા માટે પણ પ્રખ્યાત છે એવું શામળાજી મંદિર છે, એ પણ ભારતના ધાર્મિક સ્થળો પૈકીના મહત્વના સ્થળ કહી શકીએ. આ એને જોઈ શકીએ આપણે, એવી જ રીતે ગુજરાત ધર્મ ઉત્સવ કેટલાક પરંપરાગત, કેટલાક ઐતિહાસિક અને કેટલાક ભાતીગળ મેળાઓ છે જે ગુજરાતની અંદર ઉત્સવ ઉજવાય છે, એમાં પોળો ઉત્સવ છે વિજયનગરની અંદર બના સાબરકાંઠાની અંદર ઉજવાય છે, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદની અંદર, કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે 14 જાન્યુઆરીએ યોજાય છે વિશ્વકક્ષાનો, અને તાનારીરી મહોત્સવ વડનગરની અંદર, અને મોઢેરાનો ઉત્તરાર્ધ મહોત્સવ નૃત્ય મહોત્સવ છે એ પણ ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવે છે. વિશ્વકક્ષા ઉપર ભારતીય પર્યટક વિભાગને મહત્વનું જેને યોગદાન આપ્યું છે એવો ઉત્સવ કે રણોત્સવ, અને રણોત્સવ છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં જ હોય છે, અને એ રણોત્સવ છે એ કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દેખાય એ એડ આવે છે ને એ જ રણોત્સવ એ કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. તો દાખલા પોળો ઉત્સવ હોય,
મેળાઓ હોય, મોઢેરાનો ઉત્સવ હોય, કાનારીની મહોત્સવ હોય કે રણ મહોત્સવ હોય, ગુજરાત સાંસ્કૃતિક વિભાગ દ્વારા એ જારી કરવામાં આવે છે. એવા ઉત્સવોની આપણે વાત કરી. હવે ટૂંકમાં આપણા ગુજરાતની અંદર મહત્ત્વના મેળાઓની વાત કરીએ તો મોઢેરાનો મેળો, મહેસાણા જિલ્લામાં ભરૂચરાજીનો મેળો, પાટણની અંદર શામળાજીનો કાળિયાનો મેળો, ઠાકોરોનો જે મેળો છે શામળાજી, અરવલ્લી જિલ્લામાં ભાદરવી પૂનમનો, બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી ખાતે તરણેતર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ફાતિકળ મેળો, તરણેતર વિશ્વ પ્રસિદ્ધ મેળો જેને કહી શકાય, ફળિયાદનો મેળો અમદાવાદની અંદર, ભાવનગરની અંદર નકલંકનો મેળો, ત્યાર પછી માધવપુરનો માધવપુર, ખેડ, પોરબંદરની અંદર, ધોળકા અમદાવાદની અંદર ઓળખાણો મેળો જ્યાં સાત નદીઓના સંગમ સ્થાને પશુઓના મેળો ભરાય છે, ઉનાવા ઊંઝાની અંદર વીરાદાતાનો મેળો, આવા ડાંગની અંદર ડાંગ દરબારનો મેળો, ગોળ ગધેડાનો ગરબડા ખાતે દાહોદની અંદર મેળો, કાર્તિકી પૂર્ણિમાનો સોમનાથ ગીરની અંદર, સોમનાથ ગીર જિલ્લો થઈ ગયો ત્યાં ઉજવાય છે, અને ભાંગુરિયાનો મેળો છોટા ઉદયપુરની અંદર કવાંટ ખાતે યોજાતો આ મેળા વખતે. આ ચિત્ર ઉપરથી તમે ખ્યાલ આવી શકે કે હવે આની એક વિશિષ્ટતા તમને કહું, આ ચિત્ર જોડે બરાબર એ એવું ચિત્ર છે કે દુનિયાના કોઈ પણ દેશની અંદર જે સાધુ સંતો છે ને એ ભવનાથના મેળાની અંદર હજુ આવે છે. અને એવી લોક માન્યતા છે કે સાચા સંતો અને મહાપુરુષો અને આને વિદ્વાનો છે એ એક વખત કુંડમાં નાવા પડે પછી ક્યારે બહાર જ નથી નીકળતા, અને માત્ર ભવનાથના મેળામાં જોવા મળે છે, બાકી તમે આડા દિવસે ક્યાંય પણ જોવા જાવ તો નથી જોવા મળતા. એ માટે વિશ્વ પ્રસિદ્ધ મેળો એટલે ભવનાથનો મેળો, લોક અને ભાતીગળ મેળો કહી શકાય, એ તરણેતર મેળો ક્ષત્રિયો કલાત્મક પોતાની માટે જ્યાં ઉત્સવ ઉજવાય છે, ગોળ ગધેડાનો ઉત્સવ હોય, શામળાજીનો ઉત્સવ હોય, તો એ ગુજરાતનું શાન ગણી શકાય. તો એ આપણે વાત કરી ગુજરાતના મહત્ત્વના સાંસ્કૃતિક વારસાની.